Esho panchanamu karo sabva pavapanasharo mangalanam cha sabbe simpadamam hoi mangalam. Mangalam Bhagavan Aviro, Mangalam Gautama Prabhu, Mangalam Sthuli Bhadradhyā Jaino Dharmostu Mangalam. Omkaram Bindu Sanyuktam Nityam Dhyayanti Yogina Kamadam Mokshadam Chaiva Omkaraya Namo Namo. Santa Pragnavaro Vakta Gacchadesa Susanyami Churishvaro Gunapesya Sangavrudhyaisa Dodhyami Sharada Sharada Moja Vadna Vadna Mbuje Sarvada Sarvada Smakam Sannidhim Sannidhim Sriyat Agnana Timirandhanam Nananjana Salakaya Netramun Militam Yena Tasmai Shri Gurave Lakwar Maum Chuyara Vakshamai Vichandi Charagar Dharana Vigra Pachyakhai Pachyami Vajra Ulam Sahasa Karana Matra Karana Sabh Samai Vatya Karana Mosu Sayyam Mangalam Bhagavan Aviro Mangalam Gautama Prabhu Mangalam Sthuli Bhadraya Dharmostu Mangalam Sandoga Vipankasa Anagarasya Vipuno Vrayam Kavu Karikshami Aantu Vishnabe Paya Chitta Karanenam Vante Jivekim Janayai Paya Chitta Karanenam Pavakamma Vishodim Janayai Nirai Yare Vi Bhavai Sammam Chapaya Chittam Parivarshamane Maggam Magga Palam Cha Visuhi Ayaram Ayara Palam Cha Aragehi Jambu Swami Sudharma Swami ne puchhe che Prayaschitta karan vale Bhagavan aa jeev ko utpanna kare che to Prabhu javab aape che Bhagavan Shri javab aape che Prayaschitta na karan vale paap karma ni vishuddhi ne utpanna kare che etle ke paap karma ni vishuddhi thaye che ane niratichar thaye che aa rite samyak prayaschitta ne swikarna jeev e marg ne એટલે કે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે માર્ગ ફળ એટલે કે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત વિશુદ્ધ કરે છે અને ત્યારબાદ આચાર એટલે કે સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરી અને આચારનું પણ જે ફળ છે એવું સમ્યક ચારિત્રનું ફળ એટલે કે મોક્ષ એવાને એ જીવ આરાધન કરે છે આ રીતે પ્રાયશ્ચિત્ત અને એનાથી મોક્ષ સુધીની યાત્રા આ રીતે જીવની થઈ રહી છે અનંત ઉપકારી વિશ્વ કલ્યાણકર પ્રભુ મહાવીર સ્વામી પ્રભુએ આપણને સૌને ભવસાગરથી તારવા માટે એક જબરદસ્ત જીવરૂપી શાસનની સ્થાપના કરી અને એ જીન શાસન અંતર્ગત પ્રભુ વીરની અંતિમ દેશનાનો સાર એમાં સમાવિષ્ટ થયેલો છે એવું પરમ પાવન પરમ વૈરાગ્ય ઉદાસીન દશા પ્રેરક આગમ શ્રી ઉત્તરાધ્યાય સૂત્ર અને એની આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે કેટલાનું અધ્યયન ચાલે છે શું નામ છે સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયન અને એ અધ્યયનની અંદર એક 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 પરાક્રમ વિષય વિચારતા વિચારતા આજે પ્રાયશ્ચિત્ત એના દ્વારા જીવ શું ઉત્પન્ન કરે છે એની વાત કરવાની છે ગયા વખતે કયો અધ્યયનની આપણે વાત કરી હતી કાલ પડી કમળા એટલે કાલ ભ્રમણ બરોબર છે કે આગમો વગેરે માટે કઈ રીતે કાલ ગ્રહણ વગેરે કરીને પછી આગમ અધ્યયન કરવાનું હોય હવે એની અંદર ભૂલચૂક થાય તો એના અનુસંધાનની અંદર પ્રાયશ્ચિતની વાત આવી છે પણ એક વિષય આપણે વિચાર કરીએ તો એક એક પરાક્રમની અંદર આ પ્રાયશ્ચિતને લગતા કેટલા આવી ગયા આલોચના આવ્યા નિંદા ગર્હા અને હજી પણ એક એ રીતનું એટલે જુદી જુદી પ્રતિક્રમ જુદી જુદી રીતે લગભગ આ પાંચમા સ્થાનમાં પરાક્રમ કરવાની વાત પ્રાયશ્ચિત્તની આવી છે અને એ જ બતાવે છે કે પ્રાયશ્ચિત એ નાના સુનાનું કામ ઢીલા પોચાનું કામ બહુ બળ હોય પાવર હોય અંદરથી પરાક્રમ જાગે પછી જ સાચું પ્રાયશ્ચિત થઈ શકે છે અને એ પ્રાયશ્ચિત વિશે ઊંડા ઉતરીએ પેલા પ્રાયશ્ચિત શું છે એને આપણે સમજવાનું છે અને પછી એનું ફળ શું મળે છે એ સમજવું હવે સર્વપ્રથમ જે જીવને એકદમ સ્પષ્ટપણે ભાસી ગયું છે કે હું
मूर स्वरूपे शुद्धात्मा भगवान छो मारू स्वरूप मल्लिनाथ भगवान जेवु शुद्धात्मा छे एकदम જ જેને અંદરમાં ભાસી ગયું છે પ્રાયશ્ચિત કરવાનું પહેલું તમારું કન્ડિશન શું હોય કે હું મેલો થયો એવું એને ભાસ થવું જોઈએ બરોબર છે એકદમ સાચી વાત છે કે હવે દાખલા તરીકે તમે એકદમ સ્વચ્છ કપડાં પહેરીને ઘરેથી નીકળ્યા છો અને તમને કપડાની સ્વચ્છતા ખબર હતી અને માટે તમને ખબર પડી કે એ મેલું થયું ખ્યાલ આવશે આજુ જેને કપડું પહેલેથી બ્લેક જ હોય કાળા કપડામાં મેલ ઓછું દેખાય કે ન દેખાય કાળા કપડાની ઉપર કાળો દાગ પડે તો એ ન ખબર પડે ઘણી વાર ખબર જ ન પડે કે દાગ પડ્યો છે પણ ખબર છે કે કપડાં ઉજ્જવળ છે સફેદ છે એની ઉપર દાગ પડે તો ખ્યાલ આવે કે દાગ પડ્યો અને પછી એને ધોવાનું કામ થાય ક્લિયર થશે એટલે સર્વપ્રથમ પ્રાયશ્ચિત કરવા માટે હું શુદ્ધાત્મા ભગવાન છું આનો હૃદયથી સ્વીકાર એ સૌથી પહેલી કન્ડિશન છે કે હું ભગવાન સ્વરૂપી આત્મા સિદ્ધ પરમાત્માને મારામાં જ્યારે કોઈ ભેદ નથી એવું પરમાત્મા કહે છે સ્વયં સદગુરુ ભગવંતો કહે છે ત્યારે જીવને સ્વીકાર થાય અને એ ધ્યાનની અંદરમાં પોતે સ્વીકાર કરે હવે એક બાજુ શુદ્ધાત્મા મારું સ્વરૂપ છે હમણાં પણ વિદ્યમાન એવું ને એવું જ એકદમ સ્પષ્ટપણે વિદ્યમાન છે અને બીજી બાજુ જે મારા કલુષિત પરિણામો એ પણ મારું અશુદ્ધ સ્વરૂપ છે શુદ્ધ સ્વરૂપ પણ મારું વર્તમાન અશુદ્ધ સ્વરૂપ પણ મારું આ બંને સ્વરૂપને એટલે શ્યાદવાદ અદ્ભુત રહસ્ય છે હવે અશુદ્ધ થઈ રહ્યું છે કષાય થાય ક્રોધ આદિ કષાય થઈ રહ્યા છે એના દ્વારા કોઈ જીવ ઉપર કોઈ પણ ભૂલ થાય ક્રિયાની અંદર ભૂલ થઈ છે ભાવની અંદર ભૂલ થઈ છે પરિણામમાં ભૂલ થઈ છે એટલે મારું શુદ્ધાત્મા એના ઉપર મેં દાગ લગાડ્યો છે ખ્યાલ આવશે જેને ખબર જ નથી કે હું કોણ છું જેને એવો વિચાર જ નથી આવ્યો કે મારું શુદ્ધ સ્વરૂપ શું છે એના માટે પ્રાયશ્ચિત્ત એ કેટલું પણ પ્રાયશ્ચિત કરે પણ એને વિશુદ્ધ સ્વરૂપ એને ડેસ્ટિનેશન ખબર નથી મારે કેટલું સાફ કરવાનું મારું સમજણ પડે છે પોઈન્ટ મુદ્દો ખ્યાલ આવે છે કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો પણ આ બંનેની સંલગ્નતા કે હું મૂળ સ્વરૂપે શુદ્ધ છું અને વર્તમાનમાં ખરાબ થઈ ચૂક્યો છું મારે આ ખરાબીમાંથી બહાર નીકળી પુનઃ શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરવો છે આ આજે જાગૃતિ આ જ પ્રાયશ્ચિત્તનું કારણ છે અને જે જીવ પ્રાયશ્ચિત માટે ઉદ્યમવંત બને એની આંખની અંદર આંસુ હોય રોમ રોમમાં પશ્ચાતાપના ભાવો હોય કે મારાથી જે થયું ખોટું થઈ ગયું છે અને એનું પહેલું ફળ આવે પાપ કર્મનું શોધન કરે વિશોધી કરે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે પ્રાયશ્ચિત્ત કરણેણમ પાવકમ્મ વિશોહિમ જણયઈ એ પ્રાયશ્ચિત કરે ગુરુ ભગવંત આગળ સર્વ વસ્તુને એનું જ્ઞાન કરે હે ગુરુ ભગવંત શુદ્ધ સ્વરૂપ મારું છે જલ પોતાની શીતલતામાં રહી શકે છે અગ્નિ પોતાની ઉષ્ણતામાં રહી શકે છે દરેક સાકર મીઠાસમાં રહી શકે છે સાકર અને મીઠાસ અવિના ભાવી સાકર મીઠી જ હોય છે પણ પ્રભુ ગુરુ આશ્ચર્ય એ કહ્યું છે મારું શુદ્ધ સ્વરૂપ શાંત છે મારું શુદ્ધ સ્વરૂપ ક્ષમાવંત છે મારું શુદ્ધ સ્વરૂપ નિરભિમાની છે અને છતાં મારી અંદર દોષ ઉત્પન્ન થયા છે આ તો કેવું છે કે આગમાંથી શીતલતા મળી છે અને પાણીમાં આગ ઉત્પન્ન થઈ છે ખ્યાલ આવે છે સૌથી મોટો દોષ કોઈ હોય તો એ દોષ છે કે પ્રભુ ગુરુ હું મારા શુદ્ધ સ્વરૂપમાં રહી શકતો નથી સ્વમાં વસ પરથી ખસ એટલું બસ આ જે સાર છે એને હું અમલીકરણ કરી શકતો નથી આ મૂળ ભૂલ ભૂલોનું મૂળ કોઈ તો આ છે કે હું પરભાવમાં ગયો ખ્યાલ આવશે કેટલું સૂક્ષ્મ છે આપણને તો ખબર પણ નથી પડતી કે પરભાવમાં ક્યારે જઈએ છીએ અને સ્વભાવમાં રહેવા જેવું છે જો ખરેખર ખબર ન પડતી હોય તો મારે કેવું છે કદાચ તમારાથી કીડી મરી ગઈને તમે પ્રાયશ્ચિત લેવા આવ્યા પણ એ નાનકડું પણ પ્રાયશ્ચિત વિશુદ્ધ પ્રાયશ્ચિત નહીં બની શકે ખ્યાલ આવે છે પહેલાં તો હું બહાર ગયો મારા ઉપયોગ એ મારા આત્માને છોડીને બહાર ગયા એમાં જ હું પાપમાં લેપાઈ ગયો મારો વિભાવ એ સૌથી મોટો પાપ છે ખ્યાલ આવશે આટલું એ વિભાવ આશ્રવ છે એ વિભાવ જ કર્મબંધનું કારણ છે અને માટે સૌથી મોટું પ્રાયશ્ચિત એ હોય કે ગુરુ ભગવાન હું સ્વભાવમાં કેમ રહી શકું આ પ્રાયશ્ચિતનું મૂળ અને પછી જે જે પણ ભૂલો થઈ હોય કે દાખલા તરીકે પૂજા કરવા ગયા અને ભગવાન ભૂલથી આત્માથી પડી ગયા ભગવાન પડી જાય એટલે આપણને એટલો બધો પ્રાયશ્ચિતનો ભાવ હાય હાય શું થઈ ગયો અને ભગવાનની આજ્ઞા એક સેકન્ડમાં ધડ કરતી પડી ગઈ અને આપણને કંઈ ન થતું હોય તો મારે કેવું છે ભગવાન પડી ગયા એનાથી મોટું પ્રાયશ્ચિત એમાં આવશે કે ભગવાનની આજ્ઞા ઉપર કોઈ જ લક્ષ્ય નથી
પરમ આજ્ઞા ભગવાનની એ છે સ્વમાં વસ પરથી કસા પરમ આજ્ઞા અને બાકીની ઇતર આજ્ઞાઓ જે છે કે એક એક જીવમાં આત્માનું દર્શન કર આ જગતની અંદર બધા સાથે મૈત્રી કેળવ કોઈની સાથે વૈરભાવ ન રાખ અરે એક 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 કરીને આજ્ઞાની અંદર તો સર્વ શાસ્ત્ર સમાઈ ગયું ખ્યાલ આવે કે શું કહું છું મૂળભૂત વાત પ્રભુની આજ્ઞા પડી જાય અને જીવને એમ થાય કે હું મારા સ્વભાવથી દૂર થઈ રહ્યો છું હું કોણ છું અરિમૂર્તા મુનિને યાદ કરીએ બાળક ભાવે ઉત્કૃષ્ટ સમર્પણ ભાવથી ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી છે સ્થંડી ભૂમિએ બહાર જવા નીકળ્યા છે અને વચમાં વરસાદના કારણે તળાવ ભરાઈ ગયો બાળપણનું યાદ આવી ગયું અને હોળી ખેલવી દીધી છે અને પાછા મુનિઓ થોડા પાછળ અને આગળ આવી ગયા એટલે એમણે પાછું ખેલાવી દીધું પાણીમાં અને પછી મુનિઓ આગળ આવીને કીધું સાધુ ભગવાન મહાત્મા બાલમુનિ આ શું કર્યું તમે કોણ છો પંચ મહાપ્રસારી શ્રવણ ભગવાન છો શ્રવણ એટલે કોણ જે ક્ષણ જીવિકાની રક્ષા કરે શ્રવણ એટલે કોણ જેને પાણીના એક એક ટીપામાં શુદ્ધાત્મા દેખાય શ્રવણ એટલે કોણ કે જે એક એક જીવમાં પોતાના પણું એટલે પોતાનું પણું જેને પ્રત્યેક જીવમાં દેખાય અને આપે આવી ભૂલ કરી લીધી યાદ આવ્યું કે હું કોણ હું એક શ્રવણ શ્રવણો હમ હું સાધુ છું અને મેં આનાથી ભૂલ થઈ ગઈ પશ્ચાતાપની ધારા શરૂ થઈ છે આગળ 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 સમોસરમ સુધી પહોંચ્યા છે પ્રભુ સમક્ષ ઊભા છે અને પ્રભુને ઓલા મહાત્માઓ કહે છે અરે ભગવાન જો આ એને શું ભૂલ કરી દીધી ખબર નથી ભગવાન કે શાંતિ ઓમ શાંતિ શાંતિ રાખ વાંધો નહીં એનાથી ભૂલ થઈ છે પણ એનો આત્મા બહુ ઉજ્જવળ છે અને એમને એક ઇરિયાવળીનું પ્રાયશ્ચિત આપ્યું છે શું પશ્ચાતાપની ધારા હું કોણ જીવોની જે હિંસા કરી એ જીવની અંદર જીવત્વ મારી અંદર શુદ્ધાત્મત્વ અને એમાં આ કલંક વિશુદ્ધિ અશુદ્ધિ અને એ અશુદ્ધિને મારે દૂર કરવી છે ભાવ દ્વારા ચડતા 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 એક ઇરિયાવળીમાં શું પ્રાપ્ત થઈ ગયું પ્રાયશ્ચિતની ધારાની વાત કરવી છે મૂળ સમજો પેલા મૂળ સમજશું પછી એ શુદ્ધ પ્રાયશ્ચિત આવી શકશે આ મૂળ ધારા પાવ કંભ વિશુદ્ધ પછી તો જે ધારા પ્રગટ થાય અંદરમાંથી લક્ષ્ય શુદ્ધાત્માનું હોય અને એ ધિક્કાર ભાવ વિભાવો ઉપર આવી જાય અને પછી એ ધારા એવી પ્રાપ્ત થાય કે જન્મો જન્મના પાપને એક પ્રાયશ્ચિત પણ જોઈ લે હા પસ્તાવો વિપુલ જન્મ સ્વર્ગથી ઉતર્યું છે પાપી જેમાં ડૂબકી લઈને પુણ્યશાળી બને છે વિશુદ્ધ બની જાય શુદ્ધ બની જાય પાવકંબમ વિશુદ્ધ યાદ આવે પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા છે એકમાત્ર દુર્મુખનું વાક્ય સાંભળીને યુદ્ધે ચડ્યા મંત્રીઓ સાથે યુદ્ધ દરેક સેનાપતિઓ અને નગરજનો સાથે આ તમે અન્યાય કરી દીધો અને યુદ્ધમાં એક એક કરતા બધાને કાપતા જાય કાપતા જાય શું રૌદ્ર જ્ઞાનના પરિણામ શ્રેણી મહારાજા ભગવાનને પૂછે ક્યાં જશે ભગવાન કે સાતમી નરકમાં હમણાં મરે તો સાતમી નરકમાં જાય એવા રૌદ્ર પરિણામ અને જેવું માથા ઉપર મુગટ લેવા હાથ મૂક્યું છે ઉપર શું મળે મુંડ ભાવ એમને કાલી મુંડન યાદ નથી આવ્યું પણ સાધુ છું એ યાદ આવ્યું અને મુંડ ભાવ યાદ આવ્યો કે મેં તો સર્વ સ્નેહને સર્વ રાગદ્વેષને સર્વ વિભાવોને અને સર્વ આત્મ વિપરીત ભાવોને મેં તો છોડી દીધા હવે હું ક્યાં યુદ્ધમાં પડ્યો યાદ આવ્યું કે નહીં શુદ્ધ સ્વરૂપ યાદ આવ્યું કે નહીં અને યાદ આવ્યું એવું ખબર પડી કે આ મારી ગાડી રોંગ સાઈડમાં દોડી જો પ્રતિક્રમણમાં પણ લક્ષ્ય નિશ્ચિત હતું તેમ અહીંયા પ્રાયશ્ચિતની અંદર પણ નિશ્ચિત લક્ષ્ય છે હું શુદ્ધ સ્વભાવી આત્મા છો આત્મા છું એવું ન ખ્યાલ આવે ત્યાં સુધી તમારો શાસનની અંદર પ્રવેશ થાય આ જ તો બેસ છે આસ્તિકતા એનું તો ના આત્માને માને ચલો આસ્તિકની વ્યાખ્યા શું તમારા અંદરમાં આસ્તિકની વ્યાખ્યા તમારા મગજમાં શું ડેફિનેશન ઓફ આસ્તિક બોલો થોડું બોલતા રહેજો ધર્મ કરે કે આસ્તિક ધર્મ પ્રત્યે શ્રદ્ધા એટલે આસ્તિક અધૂરી વ્યાખ્યા બોલો બોલો બોલતા જાઓ ફટાફટ એ તો પછી ક્રિશ્ચને માને છે ખોટું ના કરાય કોઈ એ તો આ તો દ્રષ્ટ વસ્તુ બોલો કોઈ કેવી વ્યાખ્યા આપે કે આત્મા છે અસ્તિ આત્મા અસ્તિ એ માને આસ્તિક
અદ્રષ્ટ પદાર્થો જે છે જે દેખાતા નથી પુણ્ય પાપ પરભવ અગલો ભવ અને આત્મા આત્મા છે મારે આસ્તિક જી થોડી વ્યાખ્યા આગળ બદલી લઉં છું હું આત્મા છું એ માને કે આસ્તિક આત્મા છે એમ તો માને પણ હું કોણ છું હું તો આ છું હું તો જ્ઞાન રત્ન છું બાકી આત્મા છે પણ હું આત્મા નથી એમ આસ્તિક કોને કહેવાય અને જો આત્મા નથી માનતા તો આસ્તિકની પણ ભૂમિકામાં આપણે નથી આવ્યા તો જૈન ધર્મ તો બહુ ઊંચી કક્ષાનો ધર્મ છે લોકોત્તર કહી શકાય એવો ધર્મ આત્મા છે એનાથી જ પ્રારંભ થાય આત્મા છે એનાથી પ્રારંભ ન થાય વ્યવહારથી આત્મા છે એનાથી પ્રારંભ થાય અને નિશ્ચયથી હું આત્મા છું એનાથી પ્રારંભ થાય જે ક્ષણે તમે ભૂલી ગયા કે આત્મા છું તો એ ક્ષણે તમે જૈન તો નહીં ટક્યા પણ આસ્તિક પણ નહીં ટક્યા અને જૈન જ આસ્તિક એવું નથી બીજા પણ દર્શનોની અંદર આસ્તિકતા તો ઘણી છે બધા આત્માને માને છે ખાલી નાસ્તિક લોકો નથી માને બાકી કેટલાય ધર્મો છે બધા આત્માને માને પણ અહીંયા આત્માને હું આત્મા છું આ વિશુદ્ધ સ્વરૂપ એ વિશુદ્ધ સ્વરૂપ તમારી આંખની સામે આવે એટલે તમને ખબર પડે તો આ હું ક્યાં વયો ગયો મેં કોઈની સામે દગો વિશ્વાસઘાત કરી લીધો હું ક્યાં પહોંચી ગયો હું ક્રોધ કરી શકું ઇમ્પોસિબલ મારું સ્વરૂપ તો શાંત પ્રશાંત ઉપશાંત છે યાદ આવ યાદ રહેશે બરોબર સમજાય છે પ્રાયશ્ચિત્ત પાપ કર્મની નિશોધી કરે અરે વિચાર તો કરો એક જ જન્મની અંદર એક જ દિવસની અંદર ચાર ચાર માં હત્યા કરનાર દ્રઢ પ્રહારી અને એને પણ સમજાઈ ગયો હું કોણ છું પ્રભુની દેશના સાંભળી છે હું આત્મા છું મેં આ બધું શું કરી દીધું અને પશ્ચાતાપની ધારા પ્રગટ થઈ છ છ મહિના જ્યાં ત્રાસ આપ્યા હતા દોઢ મહિના ચારે દરવાજા ઉપર બધું સહન કરી શકે કારણ કે હવે દ્રષ્ટિ ફરી ગઈ કે હું શરીર નથી પણ આત્મા છું આ દ્રષ્ટિ આવી ગઈ સહન કરતા 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 કેવળ જ્ઞાનની સંપ્રાપ્તિ થઈ શકે પ્રાયશ્ચિતની તાકાત છે પણ એ પ્રાયશ્ચિતની તાકાત એનું અનુસંધાન આત્માની સાથે છે ઓલા વાલ્મીકીનું દ્રષ્ટાંત ક્યાં છે ને તમને એને કોણ ગુરુ મળ્યા કોઈ સ્વયં હું એ રીતે એની એક પ્રસંગ બન્યો છે અને એના ઉપરથી એને ખ્યાલ આવી ગયો કે હું કોણ અને વાલીઓ લૂંટારો બની ગયો વાલ્મીકી ઋષિ જ્યારે જીવને ખબર પડે આપણે કેટલા પ્રવચનો સાંભળ્યા બહુ મતલબનું નથી પણ એકાદ પ્રવચનની એકાદ લીટી અથવા એકાદ શબ્દ હું આત્મા છું આ શબ્દ કેટલો સ્પર્શ્યો આ મહત્વનું છે બાકી તો આ પ્રવચનો તો કેટલાય સાંભળી લો જે જાગૃત આત્મા હોય એને તો મુનિ ભગવાનનો બે મિનિટનો સત્સંગ પણ એ દીક્ષાના માર્ગે વયો જાય અને બાકી તો ચાર મહિના નહીં 40 વર્ષના પ્રવચનો પણ ફાયદો થાય કેટલું સ્પર્શે છે કેટલું સ્પર્શે છે આટલા પરાક્રમોમાંથી કોણે પરાક્રમ કરવાનો ભાવ થયો બોલો સ્પર્શની વાત કરી રહ્યો જો આપણે અહીંયા આવીને સાંભળીને વયા જઈએ અને પછી પછી પાછા એ જ સંસારની અંદર એ જ રિપીટેશન થતું હોય તો મારે એટલું જ કેવું છે ધન્યવાદ છે તમે શોભામાં અભિવૃદ્ધિ કરી પણ જે પોતાને ફાયદો થવો જોઈએ એ નહીં થાય પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્તથી પાપ કર્મની વિશોધી કરે જેમ જેમ કર્મો ઢીલા પડતા જાય તેમ તેમ સ્વરૂપનું અનુસંધાન વિશેષ થતું જાય અને પછી શું થાય પાપ કર્મની વિશોધી કરે નિરતિચાર પણે તે તે અનુષ્ઠાન કરી શકે બોલો આપણે અનુષ્ઠાન કરીએ કોઈની પૂજા કરીએ અથવા સામાયિક કરીએ સાચું સામાયિક વધારે હોય કે અતિચાર વધારે હોય બોલી દો આપણે પૂજા કરવા જઈએ આસાધના વધારે કરીએ કે આરાધના વધારે કરીએ જ્યાં સુધી અનુસંધાન પ્રભુ સાથેનું અનુસંધાન શા માટે પૂજા કરવી છે આની જ ક્લિયારિટી નથી શું વિધિથી પૂજા કરવી છે એની જ ક્લિયારિટી નથી તો આરાધનાથી વધારે આશાધના કરવી અને આશાધના ખ્યાલ આવ્યો કે હું આત્મા છું પ્રભુ પાસેથી મારે આત્મભાવ ગ્રહણ કરવાનો હતો દ્રવ્ય પૂજા પૂરી કરી મારે વધુ સમય ભાવ પૂજામાં રહેવાનું હતો પ્રભુના સ્વરૂપ સાથે અનુસંધાન કરવાનું હતો અને એક ખ્યાલ આવ્યો અને પછી આલોચના લખાય કે ભગવાન ગુરુ ભગવાન મેં આટલા વર્ષોથી પૂજા કરી પણ એક પણ વખત પ્રભુ સાથેનું અનુસંધાન કેળવવા પ્રયત્ન જ નથી કર્યો મને પ્રાયશ્ચિત આપો અને ધંધો કરીએ છીએ એમાં અમે રોજ તો આજે ભૂલ કરી મને ખબર છે ભૂલ દેખાય એ ભૂલ નો પ્રાચીન આજે ભગવાન પાસે દીધો આદતો નથી દીધો અનિવાર્ય છે કે નથી પેલા ધંધો સમજો ધંધો અનિવાર્ય તમે ઘર ચલાવવા માટે તમારો અમુક પાપો અનિવાર્ય છે
એટલે કે તમે એને બાદ બાકી કરશો તો તમે જીવન જ નહીં જીવી શકો, ગૃહસ્થ જીવન. હવે દાખલા તરીકે તમે ભગવાન પાસે જાઓ તો એમને તો દીક્ષાની ભાવના હોય, શ્રાવક કોને કહેવાય? રજો અરણ જેના હૃદયમાં રમે એને શ્રાવક, એટલે ધંધો ખટકે કે ના ખટકે? બોલો, હું લક્ષણો બનાવું છું, તમને ખટકે છે? જ્યાં જે દિવસે ધંધો ખટકે એ દિવસે સમજ શ્રાવકપણાની કઈક શરૂઆત ચાલુ, બરોબર છે? પણ ધંધો કેટલો એ ખટકે બંધ કરી શકો? અત્યારે હું સંસારમાં બેઠો છું એટલે અનિવાર્ય છે, તો અનિવાર્ય તો રિપીટ થવાનું જ છે, બરોબર? એક એક વિષય વિષય નંબર બે, જે અનિવાર્ય નથી એવું પાપ ઓછું થવું જોઈએ. પણ હવે આપણા એવા પ્રકારના પ્રાયશ્ચિતની પણ કામ, જો પ્રાયશ્ચિત શુદ્ધ એને જ કહેવાય જેમાં અપુનઃકરણ હોય, એટલે ફરી પાછું ન કરવું. પણ છતાં આપણું એવું વિરોલ્લાસ નથી તો પ્રાયશ્ચિત બંધ કરવું કે ન કરવું? તો પ્રાયશ્ચિત ચાલુ રાખવું. કે કારણ કે એ જે તમારી પ્રવૃત્તિ પાપ પ્રવૃત્તિ થાય છે એ પાપ પ્રવૃત્તિનું કારણ શું છે? તો અંદરમાં પડેલા પાપ સંસ્કારો. એટલે કે શું? તો વિભાવ પરિણામ અને એના ઉપર મમત્વ, કે હું વિભાવમાં જઉં છું, હું આ છું. હા, હવે જેમ જેમ તમે પ્રાયશ્ચિત કરતા જશો કદાચ તમે એકાએક એટલે કે ફટ કરીને પ્રવૃત્તિ બંધ નહીં કરી શકો, એ પ્રવૃત્તિ ફરી પાછી થશે પણ ખટકશે કે ના મેં સવારના તો પ્રાયશ્ચિત લીધું, અને ધીરે ધીરે એ પાપ પ્રવૃત્તિ જેના કારણે આવે છે એવા પાપના સંસ્કારો. પ્રવૃત્તિ બહુ નેગ્લિજિબલ છે, પ્રવૃત્તિમાં બહુ પાવર નથી. સબકોન્શિયસ માઇન્ડમાં પ્રવૃત્તિના જે સંસ્કારો છે પાપ પ્રવૃત્તિ, એ બહુ પાવરફુલ છે. એ પાવરફુલ સંસ્કારોને તોડવાનું કામ રોજનું પ્રાયશ્ચિત કરે છે. ખ્યાલ આવશે? ભલે નિવાર્ય હોય કે અનિવાર્ય, આ બંને પ્રકારના પાપો વારંવાર થતા હોય એવું બને, પણ હવે વારંવાર થાય જ છે તો પ્રાયશ્ચિતનો શું મતલબ? એટલે પ્રાયશ્ચિત લેવું જ નહીં, આ રસ્તો છે? આ રસ્તો નથી. પ્રાયશ્ચિત લેતા રહો લેતા રહો લેતા રહો, ધીરે ધીરે સંસ્કાર તૂટશે, આ કરવા જેવું છે એની માન્યતા તૂટશે, અને શું કરવા જેવું છે એવું જ્ઞાન પ્રગટશે, અને પછી ધીરે ધીરે એક સ્ટેપ એવું આવશે. કયું સ્ટેપ આવશે છગનભાઈ? અમારા વ્યાખ્યાનમાં જેટલા શ્રોતાઓ બેઠા હતા એ બધાની સામૂહિક દીક્ષા થશે. ના ના, કેમ? આ સુધી સ્ટેજ સુધી નહીં પહોંચીએ આપણે, આટલું આટલું પ્રાયશ્ચિત કરવા છતાં જો આપણે એવા એવા ભયંકર પાપો કન્મૂળ હોય કે રાત્રિ ભોજન હોય, બધી અનુકૂળતા છતાં ન છોડી શકીએ, મારે એવું જે પ્રાયશ્ચિત નકામું છે, એટલું ધીરે 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 સંસ્કાર તૂટશે કે એક દિવસ ઈચ્છા થઈ જશે, એવી વિશુદ્ધિ આવી જશે કે રજો હરણ વિના નહીં ઉદ્ધાર. અને પછી એક પણ દીક્ષા કદાચ જોગેશ્વરીમાં નહીં થઈ હોય, એક દિવસ એવો આવશે સામૂહિક દીક્ષા થશે, અને કદાચ આ આ જન્મમાં નહીં થાય ને, પણ સાચું પ્રાયશ્ચિત હશે તો ખરેખર આવતા જન્મની અંદર પણ આપણે કહીએ ને માહિતી ક્ષેત્રમાં મારે જાઓ, પણ એની તૈયારી આપણે નથી કરવાની. એવું વિશુદ્ધ પ્રાયશ્ચિત કે એની અંદર શુદ્ધ સ્વરૂપનો બોધ હોય, કે જ્યાં શુદ્ધ સ્વરૂપની વારંવાર સ્મરણ હોય, અને હું આજ છું તો હું વિપરીત ડગલે કેમ ચાલ્યો ગયો? ખ્યાલ આવશે? અને આવી રીતે થતું પ્રાયશ્ચિત પાપ કર્મ ઓછું કરે. બીજું પણ છે, નિરધિચાર અનુષ્ઠાન થાય એના દ્વારા શું પ્રાપ્ત થાય? માર્ગ પ્રાપ્ત થાય, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. જો અહીંયા જ વાત કરે છે, હું એમને અધર અધર નથી બોલતો, ધીરે ધીરે સમ્યક દર્શન માન્યતા ક્લિયર થાય, પાપ તો કરવા જેવું નથી જ, બરોબર છે? એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય તો શું કરવા જેવું છે? જ્ઞાન પ્રાપ્ત થયું અને એ માર્ગ એટલે કે દર્શન અને જ્ઞાન દ્વારા ધીરે 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 આચાર પ્રાપ્ત થાય, એટલે કે વિશુદ્ધ આચાર સર્વભીર્તિ પ્રાપ્ત થાય, અને સર્વભીર્તિમાં નિરતિચાર પાલન દ્વારા અંતે એ જીવ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ સુધીની પ્રાપ્તિ એક આ પ્રાયશ્ચિતની અંદર પડેલી છે. પણ બે છેડા સાથે છે, હું શુદ્ધાત્મા છું અને બીજો વર્તમાનમાં એટલો તો દોષથી ભરપૂર છું કે અધમાધમ અધિકો પતિત છું, બરોબર છે? સૌથી અલ્પો હું જ છું. અને આ બે દોષો આ બે પોઈન્ટ એક ભેગા થાય અને પછી જે અંદરમાંથી પ્રાયશ્ચિત નીકળે શુદ્ધ સ્વરૂપની સંપ્રાપ્તિ થઈ જાય. આપણને સૌને આવું શુદ્ધ પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય એવી પ્રભુ કૃપા કરે. એવી મંગલ ભાવના સાથે જીનાદના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો હાર્દિક ઈચ્છા વિરુદ્ધ. હરિ હં તયારી 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 હં મલ્લીનાથ 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 મહાવીર સ્વામી 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 મહાવીર સ્વામી
Gautam Swami, 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 Guru Dev, 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 Atma Chom, 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 Om Aim Namah. 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 Om Rim Namo Narasa. Om Rim Namo Narasa. Om Rim Namo Narasa. Om Rim Namo Narasa. शासन ससारो चौदस पुवान जो समुद्धारो जस मने नमुकारो संसारो तस किं कुनई जस मने नमुकारो संसारो तस किं कुनई જસ મને નમુક્કારો, જેના મનમાં નમુક્કારો એટલે નમસ્કાર ભાવયુક્ત નમસ્કાર મહામંત્રનું સ્મરણ નિરંતર ચાલુ હોય છે. સંસારો તસ કેમ કોણાય, સંસાર તેને શું કરી શકશે, અર્થાત સંસારની કોઈ પણ આપત્તિ તકલીફ કે દુઃખ એને ડગાવી કે રડાવી નહીં શકે, એની ક્ષમતાને ખંડિત નહીં કરી શકે. જેના ચિત્તમાં નિરંતર નમ્રતાના ભાવ સાથે પંચ પરમેશ્વરી ભગવંતો પ્રત્યે નમસ્કાર થતો હોય છે. બે દિવસ પહેલાં આપણે નમસ્કાર મહામંત્રના પ્રભાવ ઉપર કોનું દ્રષ્ટાંત વિચારી ગયા કે જે જન્મે જૈન હતા અને છતાં સત્સંગ દ્વારા નિરંતરને પામ્યા અને નવકાર મહામંત્રને કેવો આત્મસાત કર્યો અને એના છ સાત પ્રસંગો આપણે પણ જોઈ ગયા. કોના ભાઈઓમાંથી બોલો, બે દિવસ પહેલાની વાત છે હજી તો. હા કે એક બે જણા બોલો છે, બાકીના બધા લાલુભા, લાલુભા વાઘેલા. હા ગઈકાલે હરકચંદભાઈએ વાત કરી એમની સાથે અને કેવા બુલંદ સ્વરે 90 વર્ષની ઉંમરે પણ એ બોલતા હતા અને નવકાર મહામંત્ર પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને અહોભાવ વ્યક્ત કરતા હતા. તો આજે આપણે ફરી પાછું એક એવું દૃષ્ટાંત જોઈએ આવવા છે જેથી કરીને નમસ્કાર મહામંત્ર પ્રત્યેની આપણી શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ અને મજબૂત બને. એનાથી પહેલાં લાલુભાઈના જીવનમાં બોલો કયા કયા પ્રસંગો, છેલ્લા પછી 7 પ્રસંગો હતા, એમાંથી એકાદ જે પ્રસંગ યાદ આવી કહેતા હો જરા. નવકાર મહામંત્રના પ્રભાવે શું થયું, માળા ઘણી અને પાણીમાં પાકે અને પાણી પીવડાવવાથી શું શું થયું, એટલે ગોળી જોવા સર્પનું ઝેર ઉતરી ગયું, કેન્સર, લોહીની ઉલટી ભાણેજાની બંધ થઈ ગઈ, હોસ્પિટલમાં જવું ન પડ્યું. હા પછી પોતાને નીચી ડંખ મારી પાડાવી છીએ રૂપા, પછી કલાક શ્રદ્ધા અને એકાગ્ર નવકાર જપ કર્યો અને ઝેર ઉતરી ગયું. પછી હા કપાલીના પેટમાં 6-6 મહિનાથી દર્દ મળતું નહોતું, એ આ એક જ નવકારના પ્રયોગથી પેટનું દર્દ પણ મટી ગયું. પછી મોટી તકલીફ હતી પણ એ પણ એમણે પણ આ જ પ્રયોગથી એમણે મટાડ્યો. પછી લોકોના ખેતરમાં અઢીરા પાક બંટી રહો, જયારે લાલુભાઈના ખેતરમાં
કોઈ જીવાત નહીં. દુષ્કાળ વખતે બીજાના ખેતરોમાં બોર નાખ્યો ખારું પાણી, લાલુબાના ખેતરમાં બોર નાખ્યો તો મીઠું પાણી અને બધાને આપ્યું. આવા પ્રસંગો આપણે લાલુબાના જોયા. આજે ફરી પાછું નમસ્કાર મહામંત્રના આવા અચિંત્ય પ્રભાવને દર્શાવનાર એક દૃષ્ટાંત જોઈએ. વાત છે આજથી લગભગ 50 વર્ષ પહેલાંની. એક યુવાન, એમણે એક સાધ્વીજી ભગવંતની પ્રેરણાથી રોજની એક બાદી માળા નવકાર મંત્રની ગણવાનો નિયમ લીધો. તમે બધાએ પણ લીધો છે ને, હમણાં ગણો છો ને બરાબર? તમને એક પણ દિવસ ખાડો ન પડે, ચીપટ રાખજો. જો ખાડો પડે તો વળી એકડે બીજા 6 મહિના નોન સ્ટોપ એક પણ દિવસ ખાડો ન પડવો જોઈએ. એ રીતે બાદી એક માળા નિયમિત રીતે ગણવાની છે. તો એ યુવાને પણ નિયમ તો લીધો, પણ શરૂઆતમાં તો જીવને જોઈએ એવી શ્રદ્ધા ન હોય, પણ નિયમ લીધેલો છે એટલે ઘણું એને વફાદાર રહે છે. ને કેમ જલ્દી માળા પૂરી થાય, આ માળા ગણતા હોય આત્મા, પણ આમ ધ્યાન પડ્યું ઓલા ઉપરનો ગળો આવ્યો, શું કહેવાય, ભેરું ફંકો જાય કે ફંકો ઉપર જે હોય ને, ક્યારે જલ્દી ઓલો આવે, ક્યારે માળા પૂરી થાય, ક્યારે મારો નિયમ પૂરો થાય. પણ એ રીતે પણ ભલે દ્રવ્યથી પણ એ નિયમને વફાદાર રહેતા હતા. આવી રીતે એક માળા ગણતા હતા, છતાં એવી માળાના પણ કદાચ કોઈ પુણ્ય પ્રભાવે જુઓ, એમને એવા બે કલ્યાણ મિત્રો મળી ગયા કે કોઈ કેવા સારા પ્રવચનકાર મહાત્મા, અને એની શિબિરોમાં પણ એ કલ્યાણ મિત્રોની પ્રેરણાથી જતા થયા. અને એમાં યોગાનું યોગ એ પ્રવચનની શિબિરની અંદર પણ એવું જ એક દ્રષ્ટાંત સાંભળવા મળ્યું કે જેનાથી નવકાર મહામંત્ર પ્રત્યેની શ્રદ્ધા એમની થોડી મજબૂત થઈ. શું બન્યું? એક ભૂવો એક સૈન્યત્ર વ્યક્તિ હતો, અને એ પોતાની દેવી એવી મહાન છે, એવી ચમત્કારી છે, ચમત્કાર બતાવવા માટે પેલા ભાઈને એક ભૂવા પાસે લઈ જાય છે. અને ભૂવો પણ અને પેલા માણસે ભૂવાને બધી વાત કરી હતી કે આને ચમત્કાર જોવો છે, એટલે પેલો ભૂવો ધૂણવા માંડે છે, પોતાની વિધિ કરવા માંડે છે, પણ કોણ જાણે કેમ કાંઈ એની અસર થતી નથી. આ બાજુ પેલા ભાઈ જે હતા, એ ભુવાની સામે બેઠા હતા જૈનભાઈ, એ નવકાર મહામંત્રનું સ્મરણ કરવા લાગી ગયા હતા. એને એના પ્રભાવે પેલા ભુવાએ ઘણો પ્રયત્ન કર્યો એની દેવીને હાજર કરવા માટે ને કંઈક ચમત્કાર દેખાડવા માટે, પણ એમાં એ સક્સેસ થઈ શક્યો નહીં. પછી પેલો ભુવો કહે છે કે ભાઈ શું કંઈક મંત્ર ગણે છે લાગે છે, હા હું તો કંઈ કરતો નથી, નહીં તું નક્કી કોઈક મંત્ર ગણે છે, જેથી કરીને મારી આવી જોરદાર વિદ્યા પણ આજે નિષ્ફળ થઈ ગઈ છે. પછી પહેલાં કહ્યું કે ભાઈ બીજું તો કંઈ નહીં, પણ મારા જૈનોનું આ નવકાર મહામંત્ર હું જરૂર ગણું છું મનમાં. તો આ ઘટના પેલા ભાઈએ શિબિરમાં સાંભળી કુદરતી, અને એવો જ એક પ્રસંગ એના જીવનમાં પણ કુદરતી બન્યો. એક વખતે ભાઈ યુવાન પોતાની દુકાન ઉપર બેઠા હતા, બીજા 2-3 મિત્રો પણ સાથે બેઠા હતા, અને ત્યાં કુદરતી સામેથી એક મોટો પ્રચંડ કાયાવાળો, લગભગ 6.5 ફૂટની હાઈટવાળો, એક અલમસ્ત કાયાવાળો કડાવર ભાવો એ સામેથી આવતો હતો. મોટી મોટી લાલુ માખો, આ માથે મોટી જટા દાઢી વગેરે, હાથમાં ચીપ્યો, અને એ ભાવો આમ સામેથી આવતો હતો. અને એને જોઈ કરીને આ ભાઈને પેલી શિબિરમાં સાંભળેલી ઘટના એ યાદ આવી ગઈ, અને એમણે પણ દેખાવ એવો હતો ને કે આમ જોતા આપણે જરા ડર લાગી જાય, એટલે એમણે મનમાં તરફ નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ કરી દીધો, અને પેલો ભાવો બિલકુલ એની દુકાન સામે આમ આવી કરીને ઉભો રહી ગયો, અને આમ એકદમ અપલક નેત્રે એમની સામે આમ ત્રાટક કરે છે, આમ સ્થિર નજરે જુએ છે. એટલે આ ભાઈ પણ મનમાં નવકારનું સ્મરણ ચાલુ રાખે છે. લગભગ 5 મિનિટ સુધી નથી પેલો બાવો કાંઈ બોલતો, નથી આ લોકો કાંઈ બોલતા, બસ આવી બીજા સામે આમ જોયા કરે છે. અને આ ભાઈ નવકાર મનમાં સ્મરણ કર્યા કરે છે શ્રદ્ધાપૂર્વક. 5 મિનિટ પછી બાવાએ મૌન તોડ્યું, બચ્ચા તું કુછ જાણતે હો ક્યા? નહીં તો મેં ક્યાં જાણું, મેં તો સામાન્ય મનુષ્ય આપણે જે છે સાધક આત્મા કુછ જાણ શકે, મેં તો ક્યાં જાણું. નહીં અક્કસ તુમ કોઈ મંત્ર જાણતે હો, ક્યોંકિ મેં જો અભી આયા થા તુમકો તુમ્હારે ઉપર વશીકરણ કરને કે લિયે, તુમ્હારે ગલ્લે મેં જો ભી પૈસે હો વો લેને કે લિયે મેં આયા થા, લેકિન મેરી વિદ્યા તુમ્હારે કોઈ મંત્ર કે કારણ અભી નિષ્ફળ હો રહી હૈ, ખેર તુમ્હેં મેરી શક્તિ દેખના હૈ, ચલો તું 101 સે લેકર કે 110 મેં સે કોઈ ભી એક સંખ્યા મન મેં ઇસકી ધારણા કર લો, પણ મેં આપકો બિના પૂછે બતા દૂંગા. એટલે પહેલા યુવાને 105ની સંખ્યા મનમાં ધારી તરત જ પેલા બાવાએ કાગળ લઈને પેલું ઉપરથી 105નો આંકડો લખી લીધો. આટલી જણામાં શક્તિ હતી મનના વિચારોને પણ જે આ રીતે વાંચી શકતો હતો બાવો, છતાં પણ એની એ શક્તિ
યુવાન દ્વારા ગણાયેલા નવકાર મહામંત્રના પ્રભાવે નિષ્ફળ ગઈ અને પેલો બાવો સાથે કેતો ગયો દેખો પૂછ્યો તમારી સારી હોગી કે નહીં હોઈએ બચ્ચા નહીં મેરી સારી નહીં હોય બાવો કે છે હો જાયગી 15 દિન મેં હો જાયગી શાદી और अभी तो मैं जाता हूँ 6 महीने के बाद वापिस आऊंगा पेलो भावो जतो रहो ए वक्त पहला युवा ने एकाद वर्ष हजी कोई लग्न करने कोई विचारना चर्चा पर घर में कोई नती एम छता कोई एवं संजोगों गोठवाई गया कि 15 दिवस में सगाई थी गई लगन भले 1 महीना तो 1 महीना में ज्या कोई स्वप्ने कल्पना जेव त्या 15 दिवस में सगाई અને મહિના દિવસમાં તો ખરેખર લગ્ન પણ થઈ ગયા. આટલી જેનામાં શક્તિ હતી જે બાવામાં એની શક્તિ પણ આ નવકાર મહામંત્રના જાપની સામે ફેલ ગઈ. એટલે પહેલા ભાઈની નવકાર મહામંત્ર પ્રતિ શ્રદ્ધા હવે કેટલી મજબૂત થઈ ગઈ હશે. કંઈ પણ એવો પ્રસંગ બને ત્યારે જીવની શ્રદ્ધા મજબૂત થાય. અને વળી એક દિવસ એવો બન્યો થોડા દિવસ પછી એ ભાઈ ટીટવાલા ગયેલા 30-એક જણા બધા સાથે હતા અને પાછા ફરતા એ લોકોએ 3 ટાંગા કર્યા હતા. રિક્ષાની બધી ટાંગા કર્યા હતા ઘોડાગાડી અને આગળ દોડતા દોડતા એવી સ્થિતિ આવી. રસ્તો થોડો સાંકડો હતો. આ બાજુ એક મોટો નાળો હતો, ખાડો હતો 25 ફૂટ લગભગ ઊંડો. અને સામેથી આવતી હતી રિક્ષા ફૂટપાટ લઈ ગઈ અને રિક્ષાના હોર્નને સાંભળી કરી પેલા ઘોડા ભરક્યા અને શું થયું જે ખાડું હતો એ બાજુ આમ ઘસી ગયા અને ખાંગા સાથે બધા પડ્યા નીચે. ખાડા 25 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. પણ આ ભાઈને એક ક્રમ હતો, ક્યારે પણ ઘરથી બહાર નીકળે તો ભાઈ વાહનમાં બેઠા હોય એટલે મનમાં નવકાર મહામંત્રનું સ્મરણ અચૂક ચાલુ જ હોય. એના પ્રભાવે આટલા ઊંડા ખાડામાં ખાંગા સહિતા પડવા છતાં પણ પહેલો વાળ પણ વાંકો થયો નહીં. એટલે આ રીતે એની શ્રદ્ધા ઉત્તરોત્તર નવકાર મહાપ્રત્યેની વધતી જ ગઈ વધતી જ ગઈ. એમાં વળી એક દિવસ એવો પ્રસંગ બન્યો કે એમને અર્જન્ટ કંઈ કામ હતું, લેટ થઈ ગયા હતા. પોતે રિક્ષામાં બેસીને અમુક ઠેકાણે પહોંચવા માટે તે ભી ગયા હતા. રિક્ષાવાળાને ભાઈ જરા જલ્દી ચડાવજે, અરે મોડું થઈ ગયું છે. એટલે રિક્ષા પર ફૂટપાટ રેન્જમાં જતી હતી. રસ્તામાં રોડ ડિવાઈડર આવ્યો અને રિક્ષા એની સાથે ફટકાઈ ગઈ કુદરતી અને એકદમ રિક્ષા ઊંધી. એની નીચે રિક્ષા ચાલક અને આ યુવાન ભાઈ પોતે બંને જણા નીચે દબાઈ ગયા. લોકોએ માંડ માંડ એ બંનેને બહાર કાઢ્યા. લગભગ 400 જણાનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું છે અને બંને જણાને માંડ માંડ બહાર ખેંચ્યા. એટલે રિક્ષા ડ્રાઈવરનો બિચારાને ઘાત અને એક પગ ઢકાઈ ગયો. પણ આ યુવાનને નવકાર મહામંત્રના પ્રભાવે રાજુ કંઈ નથી, માત્ર થોડો ગુડ માર લાગ્યો પણ બીજું કંઈ વિશેષ નુકસાન થયું નહીં. એટલે આ રીતે ઉત્તરોત્તર નવકાર મહામંત્ર પ્રત્યેની શ્રદ્ધા વધુ ને વધુ મજબૂત થઈ ગઈ. હજી એક પ્રસંગ કહું તો એ આંબીલી કોળીમાં ફીપાળ રાજાનો રાસ એ વાંચવા માટે એક ઠેકાણે જતા હતા અને એ રાસ વાંચ્યા પછી પ્રવચન પૂરું થયું પછી આધેડ વર્ગની ભાઈની ઉંમરના એક સાવિકા આવી કરી એમની સામે હાથ જોડી આંખોમાં આંસુ સાથે એ ભાઈની માફી માગે છે કે ભાઈ મને માફ કરો, મને માફ કરો. તમે કેમ રડી રહ્યા છો ને શા માટે માફી માગી રહ્યા છો? હા, આપણા પછી તો કોઈ એવી બોલા ચાલી કે કશું થયું જ નથી, એટલે તમે માફી કેમ માગી રહ્યા છો? ત્યારે પહેલાં બેન સાવિકા કહે છે કે તમારી આવી વક્તૃત્વ શક્તિ અને પ્રતિભા જોઈને મને તમારા પ્રત્યે ઈર્ષ્યા ઉત્પન્ન થયા. ઈર્ષ્યા દોષ બહુ ખતરનાક છે. સામાન્ય રીતે તો સમાન સમાન પ્રત્યે ઈર્ષ્યા થાય, એક વેપારીને બીજા પાડોશી કોઈ વેપારી બની શકે, થાય કોઈ એક જ ક્ષેત્રમાં સરખે સરખા હોય તે વિદ્યાર્થીઓ વચ્ચે થાય, તે પંડિતો વચ્ચે થઈ શકે, રાજકારણીઓ વચ્ચે થઈ શકે, હરીફાઈને સ્પર્ધા ઈર્ષ્યા. પણ અહીંયા તો આ યુવાન ભાઈ અને પહેલાં શાલિકા આ એની વક્તૃત્વ શક્તિ સમજાઈને એમના પ્રત્યે ઈર્ષ્યા થઈ અને એના કારણે મેં તમારા ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. મેલી વિદ્યાઓ તો આજકાલ બહુ તરફ ચાલતી રહી છે અને એ વસ્તુ કાંઈ હંબક છે એવું પણ નથી. શુભ વિદ્યાઓ સારી વિદ્યાઓ પણ હોય છે, શુભ મંત્રો પણ હોય છે, મેલી વિદ્યાઓ પણ હોય છે. પણ એ મેલી વિદ્યાઓનો પ્રયોગ હકીકતમાં ભૂલે છું કે ક્યારેય પણ કરવો નહીં, નહીંતર આપણું મૃત્યુ બગડી જાય. છેલ્લે એકદમ ભયંકર ઉદ્યાનમાં અસમાધિમાં મરણ પામી અને જીવ હલતી પૂટીના દુર્ગતિમાં ખરેખર ફેંકા જતો હોય છે. માટે ભૂલે છું કે પહેલી વિદ્યાનો આશરો લેવો નહીં, પોતે કરવો નહીં. ઘણા તાંત્રિકો પણ અમુક રૂપિયા આપી કરી અને એના મારફત ઈર્ષ્યાથી કોઈ દ્વેષથી પ્રયોગ કરતા કરાવતા કોઈ કારણ ઉપર પણ એના કારણે પણ
ભવના ભવ સુધી ગયેલી પરંપરાઓ ચાલતી હોય છે, માટે ભૂલે ચૂકે આવો કોઈ પ્રયોગ કરવો પણ નહીં ને કરાવવો પણ નહીં. આ છતાં અજ્ઞાન અવસ્થાના ક્યારે પણ આવી ભૂલ થઈ હોય તો વહેલામાં વહેલી તકે એનું હું પ્રાયશ્ચિત લઈ કરી, મને વાત આવીને પ્રાયશ્ચિત નહીં, પ્રાયશ્ચિત લઈ કરીને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. તો અહીંયા પહેલા સારિકા બહેન કહે છે કે ઈર્ષાથી પ્રેરાઈને પછી મુઠ મારે મુઠ ઘણા અલગ અલગ પ્રયોગ હોય છે, પ્રયોગ ને મારવા માટે મેં કરેલો, પણ તમારી પીઠ મજબૂત છે એટલે જેમ ગોશાળાએ કીધું છે ફેરી ભગવાન મહાવીર સ્વામી ઉપર, પણ ભગવાન મહાવીર અનુપવર્તની આયુષ્ય તીર્થંકરના હાથમાં એટલે એમને પ્રશ્ન આપીને ગોશાળાના શરીરમાં પ્રવેશ કરે છે. મેરી વિદ્યાઓ મોટી બાજુ આવી હોય છે, જો એ નિષ્ફળ જાય તો પછી પ્રયોગ કરનાર એને પાછા હેરાન કરે. એટલે હવે હું એ મારી મેલી વિદ્યાથી પીડાઈ રહી છું, તું જ્યાં સુધી મને તમે માફી નહીં આપો ત્યાં સુધી હું આમાંથી ચૂકીશ નહીં. એટલે પહેલાં ભગવાનભાઈ કહે છે કે બહાર જાઓ બેન, મારા તરફથી તમને માફી છે. એટલે એમની પીડા શાંત થઈ ગઈ. આવા આવા અનુભવો થતા રહ્યા. ઉત્તર ઉત્તર નવકાર મહામંત્ર પ્રત્યેની એમની શ્રદ્ધા વધુ ને વધુ મજબૂત થતી ગઈ. આ બધું સાંભળીને તમારી પણ શ્રદ્ધા બરાબર હોય મજબૂત થશે ને ભાઈ. હા, અને પછી એમણે તો એમણે ત્રણ વાર એક એક મહિના સુધી એકાશનાની અને બ્રહ્મચર્યની સાથે લાખ લાખ નવકારના અનુષ્ઠાનો કર્યા. શરૂઆતમાં એક સ્થિતિ એવી પણ હતી એમની કે આમ સાવ નાનકડી સભામાં પણ કંઈ બોલવું હોય તો કાંટિયા ધૂંજે ને જાણે પછી ના થાય, પણ આ નવકાર મહામંત્રના જાપના પ્રભાવે ઉત્તરોત્તર શ્રદ્ધા વધતી ગઈ. પછી તો હજારોની સભામાં બોલવું હોય બિંદાસપણે સહજપણે તેઓ બોલી શકવા લાગ્યા. અને એ રીતે ઉત્તરોત્તર પછી તો એમણે કરોડ નવકાર જાપનો સંકલ્પ કર્યો. રોજની 10 બાધી માળા ઓછામાં ઓછી ગણવાની, એટલી રોજની 10 બાધી માળા. 10 માં તમે તો એક મિંડો ઉડાડી નાખ્યો, એક જ ની વાત કરી છે અત્યારે, પણ જ્યારે આવા અનુભવ થાય એટલે ઓટોમેટિક જીવની શ્રદ્ધા વધતી જાય. એ પછી 2, 5, 10 સુધી પહોંચી ગયા અને કરોડ નવકાર જાપનો સંકલ્પ કર્યો. એ કરોડ નવકાર પણ પૂરા થઈ ગયા, બીજા કરોડ, ત્રીજા કરોડ, કાંઈ ચોથા કરોડ નવકાર જાપ અત્યારે એમના ચાલુ છે. અને પછી તો એટલું ઉત્તરોત્તર પુણ્ય વધતું ગયું નવકાર મહામંત્રના પ્રભાવે. તો જરા કોઈ બોલતાની આંગળી ઓછી કરો. એ યુવાનને તમે તમારામાંથી કોઈએ જોયા છે અથવા જોવા છે અથવા ઓળખો છો, આંગળી ઓછી કરો. હવે બોલતાની જવાબ નહીં આપતા, આંગળી ઓછી કરો. ભાઈઓમાં 1, 2, 3, 4, 5, 6 એક આંગળી ઊંચી છે ભાઈઓમાં. બહેનોમાં તો બધાને ખબર હશે ને, નથી ખબર? એટલી આંગળી ઊંચી નથી બહેનોમાં? હા, શું વાત છે. હા હવે બોલો. હા કોણ યુવાન? હા રત્ન. ફોરેન ની અંદર પણ એક ઠેકાણે જેમના દ્વારા અંજન સલાખાની પ્રતિષ્ઠા ના મોક્ષો મેળાસમાં થઈ રહ્યા છે. અને ભારતભરની અંદર આપણે અચળ ગચ્છીએ ઘણા બધા સંઘો, ભાગ્યે તો એવા સંઘ હશે કે જેમનો જેમના ઉપર નરેન્દ્રભાઈ દ્વારા ઉપકાર નહીં થયો હોય, જે ઠેકાણે પ્રતિષ્ઠાઓ, અંજન સલાકાઓ, ધજા વગેરેના પ્રસંગો હોય, અને સાધારણ ખાતા માટે દરેક સાનું ખાતું એકદમ તરતું થઈ જાય એવી વચન લબ્ધિ છે સરસ્વતી અને સાથે મહાલક્ષ્મી બંનેની કૃપા. નહીં તો આ બંને બધું ઓછું જાણે, સરસ્વતી લક્ષ્મી બે ભેગા પ્રાય ન હોય, પણ એમના જીવનમાં એટલી બધી ઉત્તરોત્તર સુધી છે આ નવકાર મહામંત્રના જાપ વગેરે પ્રભાવે. રોજ દુષિત ચક્ર પૂજન પણ નિયમિત ભણાવે. અને બાપ કેવા બેટા અને કેવા ક્યારે બાપ કરતા બેટા સવાયા પણ થઈ જાય એ રીતે એમના સુપુત્ર પણ કૈવલ્ય કુમાર, એ પણ બાપના પિતાના પગલે પગલે એમને પણ કરોડ નવકાર જાપનો સંકલ્પ લગભગ કદાચ પૂરો થવાની નજીકમાં હશે. હજી તો ઉપર એમની બહુ નથી, અને છતાં તેઓ પણ દેશ વિદેશમાં પણ પોતે પણ સાથે જાય અને ઘણી વાર ફોરેનમાં તો અંગ્રેજીમાં પણ વક્તવ્ય પ્રવચન આપે ત્યાંના અંગ્રેજી લોકોને સમજાવવા માટે. તો આ રીતે અને પાછા એના બીજા ભત્રીજા મેઘકુમાર નંદુ બરોબર ને, અને બીજા જયકુમાર, એ બંને જણા કુદરતી જુઓ પુણ્ય પ્રમાણે બધું સારું સારું સાથે સાથે જીવ પાત્રતા વિકસિત કરે ને એટલે બધી સારા તત્વો એના પ્રત્યે ખેંચાઈને આવે. સમુદ્ર
નું ધીર ગંભીર વિશાળ હોય એટલે ઓટોમેટિક બધી નદીઓ ક્યાંય ને ક્યાંથી હોય ખેંચાઈને પ્રાકરે એ સમુદ્રમાં જેમ ઢલવાતી હોય છે એમ જીવ જે જ્યારે આ રીતે દેવગુરુની ભક્તિ અને મહામંત્રના નિયમિત જાપ વગેરે આરાધના દ્વારા પોતાની પાત્રતા અને પુણ્યને વિકસિત કરે છે અને જેટલા પણ સારા સારા તત્વો હોય દૈવી તત્વો પણ અદૃશ્યપણે ઓટોમેટિક ખેંચાઈને આવે એની માટે અલગ કોઈ દેવ દેવીની આરાધના કરવી ન પડે પણ પોતાની મેળે આ વિશિષ્ટ જે સમ્યક જતી શાસન દેવ દેવીઓ હોય એના પ્રત્યે ખેંચાઈને આવે અને એની કઈ પ્રકારની રક્ષા વગેરે કરે બરોબર. અને તેની એવી રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે જેમ કુમારપાળ રાજા હેમચંદ્રાચાર્ય કલિકાળ સર્વજ્ઞ હતો એમના ભક્ત કોણ મળી ગયા તો 18 દેશના અધિપતિ કુમારપાળા મહારાજા મરી ગયા અને એના પ્રભાવે કેટલી જબરદસ્ત શાસન પ્રભાવના થઈ એવી રીતે નરેન્દ્રભાઈ ખંડુ એમને ઘણા ઘણા શ્રીમંત રાવકુંવરના ભક્ત છે પણ એક સૌથી આમ કુડીને આંખે વળગે એવા નજર સામે તરી આવે એવા કયા બોલો હા રસિકભાઈ નામજી સામસી શાહ ગીતા સ્મૃતિ પરિવાર અત્યારે હું કોઈ પણ નરેન્દ્રભાઈ ખાલી આમ વાત મૂકે ને મૂકે ને કહેતી જ હોય અને અનેક ઠેકાણે કરોડોના બધા આયોજનો રસિકભાઈ અને આ નરેન્દ્રભાઈની જો નરેન્દ્રભાઈની પ્રેરણા માર્ગદર્શન હોય અને રસિકભાઈનો એ સંપત્તિ હોય અને એ રીતે થઈ રહ્યા છે હજી પણ એ તેના તમે બધા લગભગ સાક્ષી જ છો બરોબર ને. અહીંયા પણ નવ આંબીની હોળીઓ થઈ ગઈ પ્રારંભ થયો હતો હર્ષિકપના ફાળા માતા સોપારામાં ત્રિશિખરી ભવ્ય તીર્થદેવ જિનાલય અને પોતે જિનાલયના આપણાથી પોતે ચેરમેન બન્યા છે અને ત્યાં પણ ભૈયાવસ ખાતા વગેરે તરતું કરી દીધું પંચનગરમાં વિરારમાં બધા સમય શિખરમાં પણ બહુ મુખ્ય લાભ આપો હતો એમને લીધો છે. આમ ફેર ફેર ગીતો ઘણા ઘણા આપણે સાંભળતા રહીએ છીએ એક પછી એકના મંદિરો છે તો આ નરેન્દ્રભાઈનો જે છાપ અને આરાધના એની એનાથી જે પુણ્યની અભિવૃદ્ધિ થઈ એ સહજપણે આવા વિશિષ્ટ ઉડાર અને શ્રીમંત એ પણ ધર્મનિષ્ઠ પરિવારના હતા એમનું નામ પડે એ પરિવારનું એટલે ઓટોમેટિક પછી અત્યારના બધા બીજા કાર્યો પણ સહજ થાય એ પાર ફરતા જાય. તો આ દૃષ્ટાંતમાંથી તમે પ્રેરણા આપણે સૌ લઈએ અને નવકાર મહામંત્ર નિયમિત રીતે દળતા થઈએ બરોબર ને. એક પણ દિવસ ખાધો ન પડે એ રીતે મિનિમમ ઓછામાં ઓછી એક માળા 6 મહિના સુધી તમે શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ એકાગ્રતા સાથે પૂર્વ ઉત્તરીશામાં મુખ રાખી કરે અને પંચ પરમેશ્વરી ભગવંતો પ્રત્યે અત્યંત અહોભાવપૂર્વક શક્ય એટલી એકાગ્રતાથી નૌકારના અક્ષરોને અર્થમાં ચિત્તને ભરોબી કરીને રોજની 1-8 નૌકાર એની આરાધના કરો. જો 6 મહિનામાં આપણે 5 મહિના પહેલાં તમે છીએ બરોબર સાડા હવે 4 મહિના રહ્યા તમે જ કહેજો છેલ્લે ચોમાસાના અંતે નિયમિત રીતે ગણો ચોક્કસ તમે કંઈક ને કંઈક વિશિષ્ટ અનુભવ થશે જ. એક પણ દિવસ ખાડો ન પડે એની પૂરી ચીવટ સાથે શક્ય હોય તો ફિક્સ સમય અને શક્ય હોય તો એ ચોક્કસ એક જ સ્થાને બેસી કરી પરમાત્માની કે નૌકાની પ્રતિકૃતિ છબીને સામે રાખી કરી અને આ રીતે નિયમિત નૌકાની આરાધના ચડતા પરિણામે ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક કરો પછી જુઓ શું અનુભવ થાય છે તેની બરોબર. તમે આપનો અત્યારે થઈ રહ્યો છે વિશેષ અગ્રે વર્તમાન દિનાગ્રહ કંઈ પણ બોલાવ્યું હોય તો હાર્દિક મિચ્છામી ટુકડમ ઓમ સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વ નમો અરિહંતાણામ નમો આયર્યાણામ નમો પાવ પણ શણો મંગળા
નરેન્દ્ર ભાઈ સૌથી પહેલા નૌકાની પ્રેરણા કરનાર કોણ સાધુજી ભગવાન ખ્યાલ છે વસંત પ્રભાજી હું ચોમાસું 285 વર્ષ પહેલા જે લોણ માંડગામમાં હતું અને એ વખતે અમે નૌકાની પ્રેરણા નરેન્દ્રભાઈની કરી હતી પછી એ નરેન્દ્રભાઈ એ ઉડીમાં વ્યાખ્યાન વાંચવા શિપાળો રાસ વાંચવા ક્યાં જતા હતા કયા સંઘમાં ખબર છે યોગેશ્વરી સંઘમાં અહીંની વાત છે ત્યારે પેલી ઘટના બનેલી એટલે હવે તમને આ પ્રસંગ ન યાદ રહે તો શું કરવું પછી શું ઇનામ આપવું કેટલા ધન્યવાદ આપવા હવે તો યાદ રહેશે હવે જિંદગીમાં ક્યારેય ભૂલાશે ને ભાઈ હા હવે નિયમિત નૌકાર ગણજો અને નૌકાર શરૂ કરતા પહેલા નરેન્દ્રભાઈને પણ યાદ કરજો કે તમારા તમારી માફક નૌકાર મહામંત્ર અમને પણ ભળો અને તમારા જેવી શ્રદ્ધા અને નિષ્ઠા અમારા જીવનમાં પણ નૌકાર મહામંત્ર પ્રત્યે પ્રગટો આવો ભાવ કરી અને રોજની એક માળા મિનિમમ વાંચો દર વર્ષે પરિશ્રણ માં જ્યાં નરેન્દ્રભાઈ જાય એમની પરસાઈ સાથે કેટલા 25 વર્ષ લગભગ એ કેટલા ભાગ્યશાળી એટલે આજે અહીંયા પહોંચ્યા છે અને એમણે લગ્ન નતા થયા જ્યારે ત્યારે નરેન્દ્રભાઈને કહેલું કે જો તમે દીક્ષા લેતા હો તો હું પણ તમારી સાથે દીક્ષા લઉં અને તમારો ચેલો બનું અને અમારો ઋણાનુબંધ લખાયેલો હશે એ ન થયું તો હમણાં પણ થઈ ગયું તો પન્યાસ પ્રવર નૌકારવાળા મહારાજ કોણ ખાને ખબર છે નૌકારવાળા મહારાજ તરીકે પ્રસિદ્ધ છે પન્યાસ પ્રવર થી ભદ્રંકર વિજયજી મહારાજ એઓ અનેક ઠેકાણે આ પ્રયોગ કરાવી 20 દિવસ ખીરના એકાટના ખાલી ખીર હરશો તમે ખાલી ખીરના એકાટના 20 દિવસ સુધી અને 50 માધી માળા એટલે એક બે નહીં રોજની 50 માધી માળા બાજુ બેઠાની પ્રતિક્રમણ હોય પૂજા હોય બધું એક વ્યાખ્યાન કરવાનું હોય આ બધું બાદ કરીને બાકીનો જે પણ સમય રહે એમાં 50 માધી માળા એટલે 20 દિવસમાં કેટલો થાય 1,00,000 નૌકારનો જાપ થાય આ અનુષ્ઠાન એમને અનેક ઠેકાણે કરાવ્યો અને એમની પાસેથી પ્રેરણા લઈ કરીને અધ્યાત્મયોગી પૂજા કલા પણ શ્રી આચાર્ય ભગવંતી પણ ભદ્રેશ્વરમાં આ અનુષ્ઠાન કરાવેલું એ વખતે આ નૌકા નરેન્દ્રભાઈ કાલેરીભાઈ ધોરણ 5 જણા હતા અને એમને પણ અંગત રીતે પ્રેરણા કરી ખાસ અને 1 કરોડ નૌકાનો સંકલ્પ કરાયો હતો અને એમનો પણ બહુ મોટો ઉપકાર કહેવાય ચાલો ઈચ્છા નિવાસ કરો બધું ચાલુ જાય છે એમ કે ઉતાવળ
Hari ini deklarasi.